મેચમાં ત્રેવડી સદી ફટકારીને નવો રાષ્ટ્રીય વિક્રમ કર્યો છે. સૌરાષ્ટ્રમાં શાળાકીય ક્રિકેટના થયેલા પુનઃ પ્રારંભની આ પરિસ્થિતિ છે. હવે સૌરાષ્ટ્રના યુવાનો ફરી રાષ્ટ્રીય ટીમમાં સ્થાન લેતા થશે એવી આશા જન્મી છે. રાજકોટના ચેતેશ્વર પૂજારાએ બીસીસીઆઈ દ્વારા આયોજિત વેસ્ટ ઝોન અંડર 14ની ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર વતી બરોડા સામે અણનમ 306 રન ફટકારી રાષ્ટ્રીય સ્તરે પોતાના આગમનનું બ્યુગલ વગાડી દીધું છે. અંડર 14ની ટુર્નામેન્ટમાં ત્રેવડી સદી ફટકારનાર ચેતેશ્વર દેશનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. આ વર્ષની સિઝનમાં ચેતેશ્વરે અંડર 14 અને અંડર 16ની ટુર્નામેન્ટમાં 92 રનની એવરેજથી 800 જેટલા રનનો ખડકલો કરી દીધો છે. જો કે ચેતેશ્વર આવો દેખાવ સતત ચાલુ રાખીને ક્રિકેટની રમતમાં હજુ આગળ ધપવાની ઈચ્છા સેવે છે. અહીંથી મારે અટકી નથી જવું, હજુ પણ મારે રણજી ટ્રોફી, દિલીપ ટ્રોફી માં આવા જ સ્કોર કરી અને રાષ્ટ્રીય પસંદગી કરવાનું ધ્યાન ખેંચી અને ટેસ્ટ ક્રિકેટમાં સ્થાન મેળવવું છે અને તે પણ બને એટલું જલ્દી. પીચ પર લાંબો સમય ટકી રહેવાની તેની ક્ષમતા અને ટેકનિકલી પરફેક્ટ ક્રિકેટની તેની રમતના કારણે રાષ્ટ્રીય ક્રિકેટમાં તેના પ્રવેશની શક્યતાઓ ઉજળી છે તેવી આશા પણ ક્રિકેટના જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. પૂજારાની ઇનિંગ જે બરોડાની સ્પેશિયલી હતી એ બહુ ઘણી સારી હતી અને આને આ જો એ ટકાવી રાખશે અને આ જ પેશન્સથી જો રમશે તો ભવિષ્યમાં જરૂરથી ઇન્ડિયા માટે રમી શકશે.